નમસ્કાર, સવારના સમાચારમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. બંધારણ અંગીકાર દિવસની ઉજવણી સાથે સંસદનું શિયાળુ સત્રનો ગઈકાલે થયો પ્રારંભ. બંધારણ પ્રત્યે સમર્પણ ભાવ સાથે બાબા સાહેબ આંબેડકરના યોગદાનને અંજલિ આપવા સંસદ યોજશે બે દિવસની વિશેષ બેઠક. મતદારોને રીઝવવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિરમગામમાં સભા સંબોધી, જ્યારે બોપલમાં રોડ શો કર્યો. ભાજપ સરકારે કરેલા વિકાસ કામોની લોકોને જાણકારી આપી. રવિવારે યોજાનાર જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી માટે આજ સાંજથી પ્રચારના પડઘમ થંભી જશે. રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા લગાવેલો એડી ચોટીનું જોર. મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ચૂંટણી તંત્રની પૂરતી વ્યવસ્થા. અને નાગપુર ખાતેની ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા સામે મૂક્યું 310 રનનું લક્ષ્ય. ભારત ટેસ્ટ શ્રેણીમાં 1-0 આગળ. સમાચાર વિગતવાર જોઈએ. સંસદના શિયાળુ સત્રનો ગઈકાલથી બંધારણ દિવસની ઉજવણી સાથે પ્રારંભ થયો છે. લોકસભામાં ભારતની બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉપર બે દિવસની ચર્ચાની શરૂઆત સાથે બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. બે દિવસ શૂન્યકાળ વગર ચર્ચા ચાલશે. 26 નવેમ્બર 1949ના રોજ ભારતે બંધારણનો અંગીકાર કર્યો હોવાની સ્મૃતિમાં બંધારણ દિવસની ઉજવણી સાથે લોકસભામાં ચર્ચાનો પ્રારંભ કરતા ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવાનું બાબા સાહેબનું સ્વપ્ન પૂરું કરવા માટે મોદી સરકાર પ્રતિબદ્ધ છે. આઝાદી પછી અનેક પડકાર ઊભા થયા હોવા છતાં બંધારણને લીધે ભારતની એકતા અને અખંડિતતા જળવાઈ રહી છે, જેના માટે દેશ બાબા સાહેબનો સદાય ઋણી રહેશે. यदि सरदार वल्लभ भाई पटेल ने इस देश के लिए एक यूनिफाइंग फोर्स के रूप में अपनी भूमिका का निर्वाह किया है, तो बाबा साहब भीमराव अंबेडकर ने इस देश के लिए एक बाइंडिंग फोर्स की भूमिका का निर्वाह किया. समाज में प्रगति ना अवसर नी समानता माटे अनामत नी जोगवाई ने उचित गणावता राजनाथ सिंह कहू हतु कि अनामत तो सामाजिक आवश्यकता छे. अब जी आरक्षण का सवाल, मैं समझता हूँ कि आरक्षण पर किसी प्रकार की बहस की कोई गुंजाइश नहीं है, क्योंकि मैंने कहा कि एक यह सोशल पॉलिटिकल नेसेसिटी थी, इसलिए उन्होंने इस काम को किया नहीं. यह एक चुनावी मुद्दा नहीं है, यह कोई राजनीतिक मुद्दा नहीं है. सेक्युलर शब्द ना राजकीय दुरुपयोग नी टीका करता गृहमंत्री ए कहू हतु कि सेक्युलर शब्द नो अर्थ पंथ निरपेक्ष थाय छे, माटे धर्म निरपेक्ष शब्द नो उपयोग बंद थवो जोईए. बाबा साहेबे पण आ शब्द 1949 मां वापर्यो नहोतो, पछी थी उमेरायो छे. आज की राजनीति में सर्वाधिक दुरुपयोग यदि किसी शब्द का हो रहा है तो सेकुलर शब्द का सर्वाधिक दुरुपयोग. सेकुलर का जो औपचारिक अनुवाद हुआ है वह है पंथ निरपेक्ष, धर्म निरपेक्ष नहीं. બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતાની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે બંધારણમાં સમયાંતરે 100 સુધારાઓ થયા છે, જે દેશની બદલાયેલી પરિસ્થિતિનું દર્પણ છે. યે નિર્વિવાદ હૈ કે સંવિધાન ને હમારે સમાજ કે કમઝોર તબકો કો ભાગીદારી ઓર ગૌરવ કા અહેસાસ દિયા. દરમિયાન લોકસભાની બેઠક શરૂ થતા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્રકારો સમક્ષ આશા વ્યક્ત કરી હતી કે શિયાળુ સત્રની કામગીરી સાર્થક રહેશે. તેમણે સંસદને ચર્ચા અને સંવાદનું ઉત્તમ સ્થળ ગણાવ્યું હતું. બાકી કામો કે લીએ તો પૂરા દેશ કા મેદાન અવેલેબલ હૈ ઓર મુજે આશા હૈ કે દેશ સંસદ કે પાસ જો અપેક્ષા કર રહા હૈ, હમ સભી સાંસદ મિલકર કે उस अपेक्षाओं को पूर्ण करने में कोई कमी नहीं रखेंगे. देशवासियों ने बंधारण दिवस की शुभेच्छा आपता प्रधानमंत्री ए ऐलान कर्यु हतु कि हवे थी दर वर्षे 26मी नवेम्बरे बंधारण दिवस की देशभर में उजवणी कराशे. देशभर में संविधान के प्रति जागरूकता बढ़े, विद्यार्थियों में भी संविधान के प्रियम्बल का पाठ हो और एक सहज अपने स्वभाव का हिस्सा बने धीरे धीरे, ये हमारा प्रयास है.
દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને બસપાએ જીએસટી બિલને ટેકો આપવાનું જાહેર કરતા મોદી સરકારને મદદ મળી હતી. મારી પાર્ટી કા યે કહેના હૈ કે જૈસા કે સરકાર કે લોગ યે કહે રહે હૈ કે યે દેશ હિત મે હૈ, ઇસસે અર્થવ્યવસ્થા મજબૂત હોગી, તો હમ જરૂર ઇસકા સમર્થન કરેંગે. જીએસટી બિલ પે એનસીપી કા पूरी तरह से समर्थन है. हमने सिलेक्ट कमेटी में भी हमारी भूमिका स्पष्ट की थी, आज भी हमारी भूमिका यही है कि जीएसटी जल्द पास होना चाहिए, इस सेशन के दौरान होना चाहिए. રાજ્યસભાની બેઠક પહેલા દિવસે શોકાંજલિ સાથે આવતીકાલ ઉપર સ્થગિત કરવી પડી હતી. નાગાલેન્ડ પીપલ્સ પાર્ટીના સાંસદ ખીહો હિમોમીનું આજે સવારે દિલ્હીમાં હૃદયરોગ હુમલાને લીધે અવસાન થતાં રાજ્યસભાએ શ્રદ્ધાંજલિ સાથે કામકાજ મોકૂફ રાખ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિરમગામ ખાતે જંગી ચૂંટણી સભાને સંબોધી હતી. સભાને સંબોધતા તેમણે વિરમગામ મતવિસ્તારમાં કરેલા વિકાસ કામોની લોકોને યાદ અપાવી હતી. તેમણે વિરમગામ માંડલ ક્ષેત્રની સૂકી વેરાન ધરામાં નર્મદાના નીર આવતા થયેલી હરિયાળી ભાજપ સરકારના વિકાસ કામોની સાક્ષી પૂરતા હોવાનું જણાવી ભાજપાની સરકારને મત આપવા અપીલ કરી હતી. વિરમગામ પંથકમાં ઓટોમોબાઈલ ક્ષેત્રના અનેક કારખાના ધમધમતા થયા તેને ભાજપ સરકારે સાધેલી પ્રગતિના પુરાવા તરીકે મુખ્યમંત્રીએ ઓળખાવ્યા હતા. મુખ્યમંત્રીની સભામાં બહેનોની હાજરી ઉડીને આંખે વળગે તેટલી હતી. વિરોચન નગરની એક એક જનતા રોડ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેનો સંકલ્પ કરીને મારી સામે આવ્યા છે. હું સૌને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના કમરના નિશાન ઉપર મતદાન કરે. આખોય પટ્ટો જરા 4 મહિનાથી આમ તેમ હતો, પણ આજે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી સાથે એક મત થઈ એ રાગ બનીને ભાજપ સાથે કદમ કદમ મિલાવીને આગળ વધી રહ્યો છે. એટલા માટે હું સંતોષ વ્યક્ત કરું છું અને ભાજપની જીત નિશ્ચિત છે. કોઈ પણ હરાવી શકે એવી તાકાત કોંગ્રેસમાં રહી નથી. મિત્રો, મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રવિવારની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે અમદાવાદના પાદરે આવેલા બોપલ તથા ઘુમા વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. તેઓએ ભાજપને વિજય અપાવવા લોકોને અપીલ કરી હતી. રાજ્યના કેટલાક ગ્રામ વિસ્તારોમાં ભાજપ સામે મહિલાઓ દ્વારા યોજાતા થાળી વેલણના દેખાવોથી વિરુદ્ધ બોપલ તથા ઘુમામાં લોકોએ ફટાકડા ફોડી ફૂલહારથી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. ભાજપના અગ્રણીઓ રોડ શોમાં જોડાયા હતા. અમદાવાદની વિકાસ યાત્રામાં બોપલ, ઘુમા, શીલજ, મણિપુર જેવા ગામ પ્રતિષ્ઠા ભોગવતા થયા તેનો યશ મુખ્યમંત્રીએ ભાજપના શાસનને આપ્યો. બોપલ ઘુમા નગરપાલિકા બન્યા પછી પહેલી ચૂંટણી થઈ રહી છે. આ વિસ્તારનો વિકાસ કરવાની જવાબદારી ચૂંટાયેલા સદસ્યોની આવવાની છે અને એટલા માટે એવી વ્યક્તિ ચૂંટાઈને ઘૂસી ન જાય કે આપણી બોપલ ઘુમા નગરપાલિકાને બરબાદ કરી દે. અને એટલે આપ સૌને એટલું જ કહેવાનું કે 4-4 ઉમેદવારોને મતદાન કરવાનું છે. રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની કુલ 988 બેઠકો, 230 તાલુકા પંચાયતની કુલ 4778 બેઠકો અને 56 નગરપાલિકાની કુલ 2096 બેઠકોની ચૂંટણી માટે 29 નવેમ્બરે મતદાન થવાનું છે. આજે સાંજથી પ્રચાર પડઘમ શમી જવાના છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પૂરી તાકાત લગાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં વહીવટીતંત્ર પણ ચૂંટણી તૈયારીમાં વ્યસ્ત છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે 29 નવેમ્બરે મતદાન હાથ ધરાવવાનું છે ત્યારે રાજકોટ જિલ્લામાં રાજકીય પક્ષોના ઉમેદવારો દૂર દૂરના ગામે પહોંચીને ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારોને રીઝવવા પ્રયાસ કરવામાં વ્યસ્ત છે. ચૂંટણી તૈયારી માટે કાર્યકર્તાઓ ચૂંટણી સ્લીપો વહેંચણીની પણ તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારો અને મતદારો વચ્ચે સીધો સંવાદ થઈ રહ્યો છે. મતદારોની સમસ્યાઓને સમજવા પણ પ્રયાસ થઈ રહ્યો છે. મોરબી પંથકમાં પણ આક્રમક પ્રચાર થઈ રહ્યો છે. રવાપર ગામે કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થભાઈ પટેલ, ધારાસભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસની ચૂંટણી રેલી યોજાઈ ગઈ. રેલીમાં મેદની ઉમટી પડી હતી. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે 29મીએ યોજાનારી ચૂંટણીમાં ખૂબ મોટા પ્રમાણમાં જનતા કોંગ્રેસને સમર્થન આપશે. ગાંધીનગર જિલ્લા પંચાયત કલોલ, માણસા અને દહેગામ એમ 3 તાલુકા પંચાયતો અને કલોલ દહેગામ એમ 2 નગરપાલિકાઓની ચૂંટણી માટે
પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો પણ ઠેર ઠેર જાહેર સભા અને રેલીઓ યોજીને મતદારોને રીઝવી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારો સાથે સીધો સંવાદ પણ થઈ રહ્યો છે. 29 નવેમ્બરે થનારા મતદાન પર બધાની નજર ટકેલી છે. કોંગ્રેસના ઉમેદવારને રિપીટ કરવામાં આવે છે અને તેઓએ કોઈ કામ અને જુઠ્ઠા જુઠ્ઠા વાયદા આપેલા છે, જેથી કોઈ વિકાસ એમને કરેલ નથી. જેથી મને એટલો બધો આવકાર મળે છે કે અમારી જિલ્લા પંચાયતની 30માંથી 22-23 સીટોમાં અમે ભવ્ય વિજય મેળવીશું. 181 ઉમેદવારો પાર્ટીમાંથી લડી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં વાતાવરણ જોઈએ તો આખો માહોલ કોંગ્રેસ તરફી છે. તાલુકા પંચાયત માણસા દેગામ કલોલ 100% જીતવાના છીએ. સાબરકાંઠા જિલ્લાના મેઘરજ ખાતે પણ રસાકસીનો ચૂંટણી જંગ ચાલી રહ્યો છે. મેઘરજ જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વાહનોમાં અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત છે. મતદારોની સમસ્યા સમજીને તેના ઉકેલની હૈયા ધારણ આપતા બંને પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવી રહ્યા છે. તો મેં યહાં પે જીતને ભી આદિવાસી બેલ્ટ હે ઉસમે મેં ઓર વિકાસ કરને કા પ્રયત્ન કરુંગી. અમે જઈ જઈને આવ્યા, પ્રચારમાં જઈને આવ્યા, લોકોની સમસ્યાઓ અમે જોઈ છે. નથી રસ્તા, નથી પાણી, સિંચાઈ માટે વીજળી પણ ત્યાં મળતી નથી. બટાકા નગરી તરીકે ઓળખ ધરાવતી ડીસા નગરપાલિકાના 11 વોર્ડ માટે પણ રસાકસીભર્યો પ્રચાર જંગ ચાલી રહ્યો છે. નગરપાલિકામાં 160 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવી ચૂક્યા છે. વહીવટીતંત્ર પણ મતદાન વ્યવસ્થામાં વ્યસ્ત છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધી સ્પર્ધા છે. ડોર ટુ ડોર પ્રચાર કરીને ઉમેદવારો મતદારો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. અમારો એક જ ધ્યેય છે, ડીસાનો નગરજનોનો વિકાસ, એ જ અમારું એકમાત્ર લક્ષ્ય છે. અને અમે સફાઈ, પાણી, ગટર અને વીજળી તમામ સુખ સુવિધાઓ અમે પૂરી પાડેલી. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે અમૃત સિટીની અંદર ડીસાનો સમાવેશ કર્યો હોય ત્યારે વિકાસને વેગ આપવા માટે જે વિશ્વાસ પેદા કરવો જોઈએ, એ વિશ્વાસ પેદા કરવા માટે ઉમેદવારો અહીંયા ઉતાર્યા છે. અરવલ્લી જિલ્લા પંચાયતની 30, તાલુકા પંચાયતોની 128 બેઠકો માટે પણ પૂરજોશમાં પ્રચાર ઝુંબેશ ચાલી રહી છે. જિલ્લા પંચાયતની બેઠકો માટેના 63 ઉમેદવારો અને તાલુકા પંચાયતની બેઠકો માટેના 309 ઉમેદવારો માટે ચાલી રહેલા પ્રચારના પડઘમ શુક્રવારે સાંજે શમી જશે. વિસ્તારમાં ભાજપ વિકાસના નામે તો કોંગ્રેસ મોંઘવારી અને વિકાસની પોકળ વાતોનો મુદ્દો આગળ ધરીને મતદારોને રીઝવવા પ્રયત્નશીલ છે. ચૂંટણી લગતી પ્રક્રિયા અત્યારે ગતિમાં છે. ઈવીએમ બધા તૈયાર થઈ ગયા છે, એનું સીલિંગ કામ ચાલી રહ્યું છે અત્યારે. અને કુલ અમારા જે 1001 મતદાન મથકો છે એની અંદરથી 435 મતદાન મથકો છે જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. મતદારોને મતદાન માટે કોઈ અસુવિધાનો સામનો ના કરવો પડે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તૈયારીમાં તંત્ર વ્યસ્ત છે. ભાવનગર જિલ્લા કલેક્ટરે આ હેતુસર અધિકારીઓની ખાસ બેઠક બોલાવીને તૈયારીની સમીક્ષા કરી હતી. ક્રિકેટ. નાગપુરમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ભારતે પ્રવાસી ટીમ સામે 310 રનનું વિજય લક્ષ્ય મૂક્યું છે. ભારતની પહેલા દાવની 136 રનની સરસાઈ તથા ભારતના બીજા દાવના 173 રનનો સ્કોર લક્ષ્યમાં લેતા દક્ષિણ આફ્રિકાએ જીત માટે 310 રન કરવા પડશે. નાગપુરની પીચે ગઈકાલે હાહાકાર સર્જ્યો હતો અને માત્ર 2 જ દિવસમાં બંને ટીમોની થઈને 32 વિકેટો પડી ચૂકી છે. ભારત ટેસ્ટ શ્રેણીમાં 1-0 આગળ છે. સાઉથ આફ્રિકા માટે હજી રમવા માટે 3 દિવસ બાકી છે. ગઈકાલે બીજા દિવસની રમતને અંતે દક્ષિણ આફ્રિકાના 2 વિકેટના ભોગે 32 રન થયા છે. આ અગાઉ ગઈકાલે સવારે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવમાં ભારે ધબડકો થયો હતો અને માત્ર 79 રનમાં તેનો દાવ પૂરો થયો હતો. ભારતનો દાવ 215 રનમાં સમેટાઈ ગયો હતો. બાદમાં દક્ષિણ આફ્રિકાની 2 વિકેટ માત્ર 11 રનમાં પડી ગઈ હતી. ગઈકાલે ભારતીય સ્પિનર જોડી આર અશ્વિન તથા જાડેજાના બોલિંગ આક્રમણ સામે માત્ર 79 રનમાં તેનો દાવ પૂરો થતાં ભારતે પ્રથમ દાવની 136 રનની સરસાઈ સાથે રમવાનું શરૂ કર્યું હતું અને માત્ર શિખર ધવન 39 જેવો નોંધપાત્ર સ્કોર કરી શક્યો હતો. બાકીના બેટ્સમેન સસ્તામાં આઉટ થતાં ભારતનો બીજો દાવ 173 રનમાં પૂરો થયો હતો. દરમિયાન બીસીસીઆઈના રાજીવ શુક્લએ જણાવ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં ક્રિકેટ શ્રેણી યોજવાનો આખરી નિર્ણય લેવાયો છે. તો આ સાથે સવારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. નમસ્કાર.